વેલકમ ટુ જીનિયસ ક્લાસીસ. જીનિયસ ક્લાસીસ માં અતુલ પટેલ તમામ વિદ્યાર્થીઓ મિત્રો હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 9 મેથ્સ આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્રમાં મિત્રો આપણે હવે મધ્યક થોડોક અલગ પ્રકારનો જોઈએ. આપણે અગાઉ જે મધ્યક જોયેલો હતો તે આપણે આ રીતે હતો 3 4 7 11 12 નો મધ્યક શોધો. આ રીતે તો આપણે પાસે સૂત્ર હતું x બાર બરાબર સિગ્મા xi છેદમાં n. સૂત્ર હતું કયું હતું? આ તો 3 4 7 11 12 નો મધ્ય ક શોધો. સો મધ્ય ક મધ્યસ્થ કે તો વચ્ચે કોણ સાત? 1 2 આસે 2 આસે વચ્ચે કોણ સાત? મધ્યસ્થ કે તો વચ્ચેનો મધ્યસ્થ વચ્ચેનો સાત. પણ મધ્ય ક કે તો સૂત્ર છે x બરાબર સિગ્મા xi છેદમાં n. સિગ્મા એટલે સરવાળો અને xi એટલે અવલોકન. xi એટલે અવલોકન, સિગ્મા એટલે સરવાળો. અવલોકનનો સરવાળો છેદમાં કુલ સંખ્યા કેટલો? 3 વત્તા 4 વત્તા 7 વત્તા 11 વત્તા 12 છેદમાં 5. 3 વત્તા 4 વત્તા 7 વત્તા 11 વત્તા 12 છેદમાં 5. 11 ને 12 23. 23 ને 7 30, 34 ને 3 37 ના છેદમાં 5. અને જે જવાબ આવે તે અને કહેવાય મધ્ય ક. પણ મિત્રો આના જેવો દાખલો આ રીતે નથી, આ રીતે આખો કોઠો આપેલો છે. અને કોઠાની અંદર આપણે મધ્યક શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય છે તે જોઈએ આપણે. આટલો આપણે એક શીખી ગયા છે. હવે અહીંયા આપણે જોઈએ કે કોઠામાન કહે છે કે 60 કર્મચારીનો પગાર નીચે પ્રમાણે છે. 60 કર્મચારીનો પગાર નીચે પ્રમાણે છે. માનો કે 16 કર્મચારી એવા છે કે જેનો પગાર 3000 છે. 12 કર્મચારી એવા છે જેનો પગાર 4000 છે. 10 કર્મચારી એટલે કે 10 વ્યક્તિ એવા છે કે જેનો પગાર 5000 છે. 16 વ્યક્તિ એવા છે કે જેનો પગાર 6000 છે. 6 વ્યક્તિ એવા છે કે જેનો પગાર 7000, 4 વ્યક્તિ એવા છે કે જેનો 8000, 3 વ્યક્તિ છે જેનો 10000, અને કોઈ મેનેજર લેવલનો વ્યક્તિ હશે એવો એક જ વ્યક્તિ છે એનો પગાર 10000 છે. કુલ વ્યક્તિ કેટલા છે? 60 છે. તો એ 60 એ 60 આખી કંપનીમાં 60 એ 60 વ્યક્તિનો એવરેજ પગાર કેટલો? કોઈ 10000 છે, કોઈ 9000 છે, કોઈ 8000, કોઈ 7000, કોઈ 3000. એવરેજ કેટલો? સરાસરી પગાર કેટલો? તો એ શોધવો તો મિત્રો આપણે શું કરીએ, આને જે કહેવાય એ xi કહેવાય, ને આ જે સંખ્યા છે તેને ફ્રીક્વન્સી fi કહેવાય. બરાબર છે? જે કર્મચારીનો જે પગાર જે છે તે તમારી xi કહેવાય, અને જે સંખ્યા છે નંબર છે સંખ્યા, તો એ જે સંખ્યા છે 16 સંખ્યા 4000 વાળી પગાર, 12 સંખ્યા 5000 વાળા 10 કર્મચારી સંખ્યા, 6000 પગાર વાળા 8 કર્મચારી એ સંખ્યા કહેવાય, અને જે સંખ્યા છે તેને આપણે fi ધારીએ. એટલે આપણે અહીંયા પહેલા શું કરીએ, xi fi નો ગુણાકાર કરીએ. શું કરીએ? xi fi નો ગુણાકાર, આમ એનો ગુણાકાર કરવાનો. 16 ટાલી 48000, આ xi અને fi નો ગુણાકાર, બેનો ગુણાકાર. ચલો 12 6 48000, 10 5 50000, 8 6 48000, 7 7 6 42000, 8 6 32000, 9 ટાલી 27000, 10 એકો 10000. પડી? તો મિત્રો આ રીતે આપણે આ 16 ટાલી 48000, 12 6 48000, 10 5 50000, 8 6 48000, 6 7 42000, 10 7 8 6 32000, 9 3 27000, 10 1 10000. એટલે મેં આ xi અને fi, xi fi એટલે બેનો ગુણાકાર, એને કહેવાય xi fi કહેવાય. એ બેનો શું કર્યો? ગુણાકાર કર્યો. હવે અહીંયા એક લગાવીશું સિગ્મા xi fi, એટલે કે xi fi નો સરવાળો. સિગ્મા એટલે શું? સરવાળો. xi fi નો ગુણાકારનો સરવાળો. તો એ સરવાળો આપણે મિત્રો ગણીએ, તમારે યાદ રાખવાનું આ એકમનો નીચે એકમનો અંક જ મૂકવાનો, એટલે તમને પરફેક્ટ ખબર પડે કે મારે સરવાળામાં શું કરવાનું. જો 1 0 2 0 3 0 લખી દેવાના. બરાબર? 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 ચોડી સંખ્યા કરી 7 8 9 10 11 11 ને 8 19 19 ને 8 27 37 37 ને 8 45 નો 5 વળી ચડી 4 ને 4 8 ને 4 12 ને 4 16 17 ને 4 21 ને 4 25 26 28 29 31 30 આવે. બરાબર? 7 ને 2 9 10 11 11 ને 8 19 19 ને 8 27 ને 8 35 નો 5 વળી જે 3 ને 4 7 ને 4 11 અને 15 ને 16 ને 4 20 ને 24 25 27 28 29 ને 30, એટલે શું થાય? 3,05,000. કેટલો આવે? ટોટલ પગાર 3,05,000 આવ્યો.
ટોટલ 60 વિદ્યાર્થીઓનો સોરી 60 કર્મચારીનો કુલ પગાર 3,05,000 એટલે કે કંપનીના માલિકે 3,05,000 રૂપિયા કમ્પ્લીટ ટોટલ 60 વ્યક્તિનો પગાર ચૂકવો તો એવરેજ પગાર કેટલો ચૂકવો તો સૂત્ર શું આને કહેવાય મિત્રો એમ સંખ્યા સૂત્ર શું એક્સ બાર બરાબર સિગ્મા એક્સ આઈ છેદમાં એન ક્યારે સિંગલ આપેલો હોય ક્યારે 2, 4, 6, 8 અનુમધ્યક સુધી હોય તો આ પર જ્યારે કોઠો આપેલો હોય તો એક્સ આઈ ને એફઆઈ આપેલો હોય તો એ બેનો ગુણાકાર કરવાનો બસ આટલું ખાલી મને દેવાનું બસ સૂત્ર સેમ જ છે સૂત્ર શું સેમ છે હવે શું કરીએ અહીંયા આ સિગ્મા કેટલો 3,05,000 ભાગ્યા કેટલો 60 સિગ્મા એફ આઈ એક્સ આઈ કેટલો 3,05,000 નીચે કેટલો કુલ સંખ્યા કેટલી એન સંખ્યા 60 મિન્ડું ગયું હવે એનો જવાબ કેટલો આવે મિત્રો 50 83.33 એટલે આ કર્મચારીનો પગાર આવે 30 500 ભાગ્યા 6 કરે 30 500 ભાગ્યા 6 ભાગાકાર મેં આગળ શીખો છે 30 500 ભાગ્યા 6 કરે તો 50 83.33 એનો ભાગાકાર એનો મતલબ કે એવરેજ જે 3,50,000 રૂપિયા જે બધાનો સરવાળો જે પગાર ચૂકવે છે તો એ 60 વ્યક્તિઓનો જે એવરેજ પગાર છે સરાસરી પગાર છે મધ્યક પગાર છે સરેરાશ પગાર છે તો એ જે સરેરાશ પગાર જે છે તેને કહેવાય મધ્યક ને એ જવાબ આવ્યો 5,83.33 એટલે એવરેજ 5,83 એ 60 કર્મચારીનો પગાર કહેવાય બરાબર તો મિત્રો આ રીતે ઉઠો હોય તો સિમ્પલ આ જે પહેલી લાઈન એક્સ આઈ બીજી એફ આઈ ને એક્સ એફ આઈ નો ગુણાકાર એક્સ એફ આઈ નો ગુણાકાર બધાનો ગુણાકાર એ બધાનો સરવાળો બધાનો એન નો સરવાળો અને આ ઉપર ને આ નીચે ભાગાકાર કરો તો તમારો મધ્યક આવી ગયો તો મિત્રો આશા રાખું છું કે ચોક્કસ તમને આવડી ગયું હશે થેન્ક યુ વેરી મચ